કેમ છો મિત્રો? આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરતા હતા મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ, આનુવંશિકતા અને ભિન્નતાની અંદર આપણે વાત કરતા હતા. મેન્ડલ ભાઈ છે એને બે પ્રેક્ટિકલ કરાવ્યા હતા, એક હતો મોનોહાઇબ્રિડ ક્રોસ અને બીજો હતો ડાયહાઇબ્રિડ ક્રોસ. બે આપણે મુક્ત વિશ્લેષણનો નિયમ છે એ ભણી, આપણે મુક્ત વિશ્લેષણનો નિયમ છે એની અંદર કીધું હતું કે દરેક જનીન છે એ પોતે સ્વતંત્ર રીતે છે એ નેક્સ્ટ જનરેશનમાં ટ્રાન્સફર થાય. આજે આપણે દ્વિસંકરણનો પ્રયોગ ભણવાના છીએ અને એના આધારે આપણે મુક્ત વહેંચણીનો નિયમ અથવા તો ઇન્ડિપેન્ડન્ટ એસોસમેન્ટ છે આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. મેન્ડલનો જે ડાયહાઇબ્રિડ ક્રોસ એટલે કે દ્વિસંકરણનો પ્રયોગ આપણે જ્યારે છેલ્લે ભણ્યા પનેટ સ્ક્વેરની અંદર, ત્યારે આ પનેટ સ્ક્વેરની અંદર આપણે એક ક્રોસિંગ કરાવ્યું હતું અને આ ક્રોસિંગ છે એના આધારે આપણે એવું કીધું હતું કે જનીનો છે એ સ્વતંત્ર રીતે મુક્ત થાય અને નેક્સ્ટ જનરેશનમાં ટ્રાન્સફર થાય છે. અહીંયા આપણે સ્પીડીમાં એક લખી નાખ્યા, કેમ કે આજે આપણે એના ઉપરથી એનો જનીન પ્રકાર છે એ પણ લખવાનો છે. અહીંયા આપણે ટોટલ ચાર જન્યુ છે એની વાત કરી હતી, ચાર જન્યુ છે એમાંથી ટોટલ આપણને 16 સંતતિ મળી હતી. શું છે શું કાંઈ એની ચર્ચા આપણે નિરાતે કરીએ, પણ એ પહેલાં આપણે ડાયહાઇબ્રિડ ક્રોસ છે જો એની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આપણી પાસે એક મેલ પ્લાન્ટ અને એક ફિમેલ પ્લાન્ટ આ બે છે એનું ક્રોસિંગ કરાયું હતું અને આપણને ખ્યાલ છે ત્યાં સુધી F1 સંતતિ છે એમાં પિતૃ હતા કંઈક આવા કેપિટલ આર કેપિટલ વાય અને એનું ક્રોસિંગ આપણે કરાયું હતું સ્મોલ વાય અહીં. હવે આ ક્રોસિંગ છે એમાંથી આપણને જે ફાઇનલ સંતતિ મળી હતી એ હતી કેપિટલ આર સ્મોલ વાય. અહીંયાથી આપણે ચાર શક્ય જન્યુ પ્રકાર લઈ અને આખી આખી પ્રોસેસ કઈ રીતે જેના શક્ય જન્યુ પ્રકાર આપણે લખીએ તો કેપિટલ આર કેપિટલ વાય, બીજો શક્ય જન્યુ પ્રકાર લખો તો કેપિટલ આર સ્મોલ વાય. આવા ચાર શક્ય જન્યુ પ્રકાર લઈ અને આખે આખો પ્રેક્ટિકલ છે આપણે લાસ્ટમાં કમ્પ્લીટ કરેલો હતો. જેમાં આપણને શું રિઝલ્ટ મળ્યું હતું એ બધાને ખ્યાલ છે, 9:3:3:1 એ હતો એનો સ્વરૂપ પ્રકાર જેને આપણે એના ફિનોટાઇપ તરીકે ઓળખીએ છીએ. આગળ આપણે વાત કરીએ તો મેન્ડલે આના ઉપરથી આપણને મુક્ત વહેંચણીનો નિયમ આપ્યો હતો. મેન્ડલે કયો નિયમ આપ્યો છે? મુક્ત વહેંચણીનો નિયમ શું દર્શાવે છે એની આપણે ચર્ચા કરીએ. લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોસમેન્ટ તરીકે આપણે આને ઓળખીએ છીએ. મુક્ત વહેંચણીના નિયમની અંદર નામમાં જ કહી દીધું છે મુક્ત વહેંચણી. હવે આમાં વહેંચણી આપણે મુક્ત રીતે કોની કરવાની છે તો દ્વિસંકરણ પ્રયોગની અંદર આપણે સ્વરૂપ પ્રકાર જોયા હતા પીળા અને ગોળ. સ્વરૂપ પ્રકાર હતો પીળો અને ગોળ, જ્યારે બીજાનો સ્વરૂપ પ્રકાર હતો આપણી પાસે લીલો અને ખરબચડો. આ બે સ્વરૂપ પ્રકાર આપણે પિતૃમાં લીધા હતા. આ બે વચ્ચે જ્યારે આપણે ક્રોસિંગ કરાવ્યું અને આપણને જે રિઝલ્ટ મળ્યા એમાં આપણી પાસે ચાર સ્વરૂપ પ્રકાર હતા. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે 9:3:3:1 રેશિયો જો યાદ કરીએ તો અહીંયા આપણને પીળા અને ગોળ મળ્યા હતા 9 અને 3. ત્રણ આપણને મળ્યા હતા, એક આપણને મળ્યું હતું લીલો અને ખરબચડો. ત્રણ આપણને મળ્યા હતા પીળા અને ખરબચડા. જ્યારે બાકીના ત્રણ આપણને મળ્યા હતા લીલા અને ગોળ. તો આ કંઈક આપણી પાસે નવો સ્વરૂપ પ્રકાર આવ્યો. અહીંયા તમે જુઓ તો આ સ્વરૂપ પ્રકાર આપણી પાસે હતો નહીં, પિતૃની અંદર આ સ્વરૂપ પ્રકાર નથી, છતાં આ સ્વરૂપ પ્રકાર આવે છે. ક્યાંથી આ સ્વરૂપ પ્રકાર આવ્યો છે એની ચર્ચા કરીએ તો એની અંદર આપણને એવું કહેવામાં આવે છે, મેન્ડલે આપણને કીધું હતું કે આ સ્વરૂપ પ્રકાર છે એમાં લીલો છે એની સાથે ગોળ છે એ સ્વતંત્ર રીતે મુક્ત રીતે વહેંચણી પામી અને જનીન જ્યારે બને છે ત્યારે ટ્રાન્સફર થઈને આવે છે. એટલે કે ગોળ માટેનું જે કેપિટલ આર જનીન છે એ વાય માટેના સ્મોલ
વાય સાથેના જનીન સાથે મુક્ત રીતે વહેંચણી પામે છે, એટલે કે એવું જરૂરી નથી પીળો છે તો એને આપણે કેપિટલ વાય, યલો અને રાઉન્ડ છે તો એને કેપિટલ આર સાથે રિપ્રેઝેન્ટ કરીએ, તો જે મેઇન પેરેન્ટ હોય એની અંદર આ ચાર એટલે કે બે જનીઓ છે, બે જનીન છે આપણને જોવા મળે. અહીંયા આપણે વાત કરીએ તો સ્મોલ વાય ને સ્મોલ આર, તો આની અંદર એવું જરૂરી નથી કે સ્મોલ આર સાથે હંમેશા સ્મોલ વાય જ ટ્રાન્સફર થઈને નવી પેઢીમાં આવે. એ તો પોતાની રીતે વહેંચણી પામીને મુક્ત રીતે ટ્રાન્સફર થવા માટે ફ્રી ફોર્મમાં આપણને જોવા મળે છે. મુક્ત વહેંચણીની જો આપણે વાત કરીએ તો એની અંદર આપણને કહેવામાં આવે છે કે દ્વિસંકરણ પ્રયોગમાં બે વિરોધાભાસી લક્ષણ હતા એની વચ્ચે આપણે ક્રોસિંગ કરાવ્યું. બે વિરોધાભાસી લક્ષણ, બે વિરોધાભાસી લક્ષણ ક્યાં હતા? તો કે એક હતો પીળો અને બીજો હતો લીલો. પહેલું લક્ષણ છે રંગનું, એમાં ક્યાં લક્ષણ હતા? પીળો અને લીલો, પહેલો વિરોધાભાસી. બીજો હતો આકાર, ગોળ અને ખરબચડા, જેમાં બે વિરોધાભાસી લક્ષણ છે. તો પિતૃ આપણી પાસે હતા કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ આર, સ્મોલ વાય સ્મોલ વાય. આની વચ્ચે આપણે જ્યારે ક્રોસિંગ કરાવીએ ત્યારે એફ વન સંતતિ છે એની અંદર આપણને જે રિઝલ્ટ મળે છે એ કેવું છે? તો કે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય, આ એફ વન સંતતિનું રિઝલ્ટ આપણને મળી આવ્યું. આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે અર્ધીકરણ થાય, જ્યારે અર્ધીકરણ થાય, આ છે આપણી એફ વન સંતતિ, આ છે આપણા પેરેન્ટ. જ્યારે અર્ધીકરણ થાય ત્યારે અર્ધીકરણ દરમિયાન નરજન્યુ અને અંડકોષ, નરજન્યુ અથવા તો પરાગરજ આપણે લખીએ તો પરાગરજ છે એ લઘુ બીજાણુ છે, પરાગરજ અને અંડકોષમાં એક એક લક્ષણ છે એ આવે છે, એક એક જનીન ઉતરી આવે છે. હવે આ એક એક જનીન ક્યું ઉતરી આવે છે? તો કે આમાંથી એક અને આમાંથી એક. ફોર એક્ઝામ્પલ તરીકે પેલું જનીન છે આપણે વાત કરીએ તો આ બેમાંથી એક જનીન ઉતરી આવ્યું. કયું જનીન ઉતરી આવ્યું? તો કે કેપિટલ આર જનીન ઉતરી આવ્યું. આ સાઈડથી કયું ઉતરી આવ્યું? તો કે કેપિટલ વાય છે એ ઉતરી આવે છે. આ બીજા છે એમાંથી તો કે કેપિટલ આર એમણમ છે, તો આ સાઈડથી સ્મોલ વાય જનીન છે એ ઉતરી આવે છે. ત્રીજામાં લખીએ તો સ્મોલ આઈ સ્મોલ આર ઉતરી આવે છે, તો આ સાઈડથી કેપિટલ વાય જનીન છે એ ઉતરી આવે છે. અને સ્મોલ આર છે તો એની સાથે સ્મોલ વાય જનીન છે એ ઉતરી આવે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે કેપિટલ આર સાથે કેપિટલ વાયને કોઈ જ લેવા દેવા નથી. કેપિટલ આર એ કેપિટલ વાયથી સ્વતંત્ર રીતે મુક્ત રીતે વહેંચણી પામી અને નવી જ્યારે જનીઓનું નિર્માણ થાય ત્યારે ટ્રાન્સફર થાય છે. તો કહીએ કે કેપિટલ આર જે ગોળ આકાર માટે જવાબદાર છે, તે કેપિટલ વાય કે જે પીળા રંગ માટે જવાબદાર છે, તેનાથી મુક્ત રીતે જનીઓમાં ઉતરી આવે છે. કેપિટલ આર છે જેને આપણે રાઉન્ડ માટે લઈએ છીએ, કેપિટલ વાય સાથે સેમ ટુ સેમ આવે એવું જરૂરી નથી. બીજું આપણે લઈએ તો કેપિટલ આર સાથે સ્મોલ આઈ જ જનીઓની અંદર આવે એવું પણ જરૂરી નથી. મતલબ કે કેપિટલ આર એ કેપિટલ વાય અને સ્મોલ વાય થી સ્વતંત્ર રીતે જન્યુમાં ઉતરી આવે છે. અને આપણે વાત કરીએ તો સ્મોલ આઈ સ્મોલ આર એ પણ કેપિટલ વાય અને સ્મોલ વાય થી સ્વતંત્ર જન્યુમાં ઉતરી આવે છે. સ્વતંત્ર રીતે જન્યુના નિર્માણ દરમિયાન ઉતરી આવે છે, જન્યુના નિર્માણ દરમિયાન ઉતરી આવે છે. તો આપણે જોયું કે જન્યુનું નિર્માણ થાય ત્યારે કેપિટલ આર છે અને કેપિટલ વાય અથવા તો સ્મોલ વાય ક્યુ આવે છે એની સાથે કોઈ લેવા દેવા નથી. કેપિટલ વાય છે એ પણ સેમ ટુ સેમ કેપિટલ આર કે સ્મોલ આર એની સાથે કોઈ લેવા દેવા ધરાવતું નથી. બે પોતાની રીતે સ્વતંત્ર રીતે નવી સંતતિમાં ઉતરી આવે છે. જો આગળ આપણે લખવા જઈએ તો કેપિટલ આર અને સ્મોલ આર
બેયની નવી સંતતિમાં અથવા તો જન્યુમાં જવાની શક્યતા 50-50% હોય, કેપિટલ આર અને સ્મોલ આર બેયની શક્યતા કેટલી છે? 50-50%. સેમ કેપિટલ વાય અને સ્મોલ વાય આ બેયની શક્યતા પણ જન્યુમાં જવાની 50-50% છે. તો આપણે એમ કહી શકીએ કે કેપિટલ વાય એનું પણ વિશ્લેષણ મુક્ત રીતે થાય છે, કેપિટલ આરનું વિશ્લેષણ પણ મુક્ત રીતે થાય છે. તો અહીંયા જે જન્યુ બને છે, આ દરેકે દરેકે જન્યુ બને ત્યારે દરેક જનીન છે એનું વિશ્લેષણ છે એ મુક્ત રીતે થશે. તો જન્યુ નિર્માણ દરમિયાન જન્યુઓનું જન્યુ નિર્માણ દરમિયાન જન્યુનું જ્યારે નિર્માણ થાય ત્યારે જનીનોનું વિશ્લેષણ છે એ મુક્ત રીતે થાય છે. જનીન છે એ પોતે પોતાની રીતે આર છે એ કેપિટલ વાય સાથે જ કામ કરે એવું જરૂરી નથી, એ સ્મોલ વાય સાથે પણ નવી સંતતિમાં આવી શકે છે. આના આધારે આપણે જે રિઝલ્ટ લખ્યા હતા એ ફટોફટ લખી નાખીએ. તો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય અહીંયા લખીએ તો કેપિટલ આર સ્મોલ વાય હવે આ જે આખે આખું આપણી પાસે પનેટ સ્ક્વેર હતું, આ પનેટ સ્ક્વેરની અંદર આપણી પાસે એનો ફિનોટાઇપ તો અહીંયા આપણી પાસે લખેલો છે. એ ફિનોટાઇપ એટલે કે દેખાવ પ્રકાર, બાહ્ય સ્વરૂપ અથવા તો બાહ્ય દેખાવ પ્રકાર છે એ આપણે અહીંયા લખેલો છે કે બાહ્ય દેખાવ પ્રકાર આપણને કેટલો મળ્યો? 9:3:3:1. આ શું છે? તો કે આ સ્વરૂપ પ્રકાર છે. આ શું છે? સ્વરૂપ પ્રકાર. પણ જો આપણે એના જનીન પ્રકારની ચર્ચા કરીએ તો આનો જનીન પ્રકાર આપણને શું મળશે એ જોઈએ આપણે. જનીન પ્રકારની ચર્ચા કરીએ તો ટોટલી આપણે 16 જનીન પ્રકારની ચર્ચા કરવાની છે, જેમાં આપણે લઈએ તો કેપિટલ વાય અને કેપિટલ આર એટલે લખીએ કેપિટલ વાય કેપિટલ વાય કેપિટલ આર. આવા આપણી પાસે કેટલા પ્લાન્ટ આવે છે? તો જુઓ કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય. અહીંયા બે કેપિટલ હોય એવા તો કે અહીંયા આ સ્મોલ છે, અગેઇન તમે જુઓ તો આ બેમાં અહીંયા સ્મોલ છે, અહીંયા તો કે આ આર સ્મોલ છે. ઓકે, આવા કેટલા છે? તો કે એક જ છે. આવા કેટલા છે? એક જ છે. એટલે એકથી આગળ વધીએ. બીજો આપણે જનીન પ્રકાર લખીએ તો કેપિટલ વાય કેપિટલ આર અને સ્મોલ આર. આપણે શક્ય બધા જ લખતા જઈએ છીએ. આવા આપણી પાસે કેટલા રિઝલ્ટ મળે છે? તો આવા રિઝલ્ટમાં અહીંયા એક છે, જેમાં બે કેપિટલ વાય છે અને એક સ્મોલ આર છે. લઈએ એવો બીજો પ્રકાર તો કે અહીંયા છે, જેમાં બે કેપિટલ વાય અને એક સ્મોલ આર છે. તો આવા કેટલા મળ્યા? બે. ત્રીજો પ્રકાર જો આપણે જોવા જઈએ તો અહીંયા આપણે કેપિટલ વાય એક સ્મોલ આર લઈએ, સ્મોલ વાય લઈએ અને ત્યાર પછી આપણે બેને કેપિટલ આર તરીકે લઈએ છીએ. તો જોઈએ કેપિટલ આર એક કેપિટલ વાય અને એક સ્મોલ વાય. તો કેપિટલ આર એક કેપિટલ વાય અને એક સ્મોલ વાય, એક અહીંયા મળે છે. બીજું આપણી પાસે એવું છે? તો કે હા, બીજું અહીંયા પણ છે બે. ત્રીજું ક્યાંય છે? તો કે ના, આપણી પાસે ટોટલ બે છે. તો એવા પ્રકાર આપણને મળ્યા બે. ત્યાર પછી જો પ્રકાર જોવા જઈએ તો કેપિટલ
y small y capital r small r आपने पासे चौथो प्रकार छे जेनी शक्यता छे जेमा आपणे कैपिटल आर सॉरी कैपिटल y स्मोल y अने कैपिटल r स्मोल r ની આપણે ચર્ચા કરીએ તો આવા આપણી પાસે કેટલા છે તો જોઈએ કેપિટલ r સ્મોલ r કેપિટલ y સ્મોલ y અહીંયા આપણી પાસે એક પ્રકાર આવો થયો બીજો તો કે હા બીજો અહીંયા છે ત્રીજો તો કે હા અહીંયા છે ચોથો એ કે છે ઓકે ત્રણ મળ્યા આપણને ચોથો ઓકે અહીંયા ચોથો છે તો આવા આપણી પાસે કેટલા મળે છે ચાર તો અહીંયા આવી આપણે આપણી પાસે ટોટલ આવા ચાર પ્રકાર મળે ત્યાર પછી બે કેપિટલ વાય એક કેપિટલ આર અને બીજો સ્મોલ આર આપણે લઈએ નેક્સ્ટ તો કેપિટલ વાય બે સ્મોલ આર ત્યાર પછી લઈએ તો બે સ્મોલ આર કેપિટલ આર આવી ગયા કેપિટલ આર સ્મોલ આવી ગયું હવે આપણે લઈએ બે સ્મોલ આર બે સ્મોલ આર હોય એવા કેટલા છે તો કે બે સ્મોલ આર અને બે કેપિટલ વાય અહીંયા આપણી પાસે આવો એક છે પછી બે સ્મોલ આર અને બે કેપિટલ હોય એવો તો કે ના હવે એવો એ કે નથી તો અહીંયા આપણી પાસે એવો પ્રકાર એક મળે છે ત્યાર પછી જો આપણે લખવા જઈએ તો બે સ્મોલ વાય હવે લઈએ તો બે સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ વાય અને એની સાથે આપણે બે લઈએ તો કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર જોઈએ સ્મોલ વાય સ્મોલ વાય અને કેપિટલ આર સ્મોલ વાય કેપિટલ આર કેપિટલ આર એક અહીંયા છે બીજું બે સ્મોલ આર હોય અને કેપિટલ આર વાળું નહીં તો કે અહીંયા આપણી પાસે એક આવે છે જેમાં આપણી પાસે સ્મોલ વાય અને બે કેપિટલ આર છે ત્યાર પછીનો પ્રકાર આપણે લઈએ તો સ્મોલ વાય કેપિટલ આર એક બાકીના ત્રણેય સ્મોલ કેપિટલ આર એક બાકીના ત્રણેય સ્મોલ એવા કેટલા મળ્યા આપણને તો કે એવા આપણી પાસે બે પ્રકાર છે એ મળી આવે છે ત્યાર પછી આપણે લઈએ તો સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ આર સ્મોલ વાય અને સ્મોલ આર આવા પ્રકાર આપણી પાસે કેટલા છે તો કે આવો એક પ્રકાર છે તો આવા આપણને એક મળ્યા હજી એક રહી જાય છે ક્યાં સ્મોલ આર એક છે કેપિટલ વાય સોરી કેપિટલ વાય સ્મોલ વાય સ્મોલ આર આવા આપણી પાસે કેટલા છે સ્મોલ આર અને કેપિટલ વાય સ્મોલ વાય આવા આપણી પાસે બે પ્રકાર છે તો એને એવરેજ જોવા જઈએ આપણે તો ટોટલ આપણી પાસે જે ફિનોટાઇપ છે આ ફિનોટાઇપ આપણને કેટલો મળે છે તો કે 1:2:4:1:1:2:1:2 ટોટલ મારો 16 થવા જોઈએ 1, 2, 3, 4, 5, 6, 9, 10, 11, 12, 13, 14, 15, 16 હવે જો આપણે આનો સ્વરૂપ પ્રકાર લખવા જઈએ બાજુમાં કે આ બધા જે છે આનો સ્વરૂપ પ્રકાર કેવો થાય છે તો આનો સ્વરૂપ પ્રકાર પણ આપણે સાથે લખી જ નાખીએ અહીંયા તમે એનો સ્વરૂપ પ્રકાર લખતા જાઓ તો કેપિટલ વાય યલો અને કેપિટલ આર એટલે ગોળ અને આપણે પીળા અને ગોળ કહેશું આમાં આપણે લખીએ તો પીળા કેપિટલ આર છે એટલે ગોળ પીળા ગોળ પીળા ગોળ અહીંયા વાય છે એટલે પીળા પણ ઓલા છે એ કેવા છે ખરબચડા અહીંયા સ્મોલ વાય છે એટલે લીલા અને ઓલા છે એ કેવા છે ગોળ અગેઇન સ્મોલ વાય એટલે લીલા કેપિટલ આર આવ્યો એટલે ગોળ અહીંયા આપણે વાત કરીએ તો આ કેવા થશે લીલા ખરબચડા અને અહીંયા અગેઇન પીળા અને ખરબચડા તો જો પીળા ખરબચડા અહીંયા આપણી પાસે છે એક અને અહીંયા બે છે એટલે પીળા અને ખરબચડા ટોટલ કેટલા થાય ત્રણ આ બે છે અને આમાં કાઉન્ટ કરી લીધા છે લીલા અને ગોળ કેટલા છે તો કે બે ને એક ત્રણ
लीला खरबचड़ा केटला छे तो के सिंगल ज छे એટલે છગડીઓ કૌંસ ન કરો તો પણ ચાલે એક અહીંયા પીળા અને ગોળ છે બધા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ને ચાર નવ તો નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક જે આપણો સ્વરૂપ પ્રકાર છે એનો દેખાવ એની આપણે ચર્ચા કરતા હતા એ આપણને મળે છે તો આપણને નીચે એફ ટુમાં પ્રાપ્ત થતા જનીન પ્રકાર છે એની ચર્ચા કરી હતી તો એફ ટુમાં પ્રાપ્ત થતા જનીન પ્રકાર અહીંયા જેટલા પણ આપેલા છે આ બધા જ આપણને મળશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ અલગ અલગ પ્રકારના જનીન પ્રકાર આપણને એફ ટુમાં મળશે જ્યારે આપણે ચર્ચા કરીએ તો એનો સ્વરૂપ પ્રકાર છે એમાં આપણને ચાર સ્વરૂપ પ્રકાર મળશે આ ચારે ચાર સ્વરૂપ પ્રકાર છે આપણે નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એકના રેશિયોની અંદર ભણીએ છીએ તો મેન્ડલ છે એના પનેટ સ્ક્વેરની અંદર આપણને અલગ અલગ જન્યુ છે એ મળી આવ્યા અહીંયા દરેક જન્યુ છે આ દરેકે દરેકની શક્યતા કેટલી હોય તો કે દરેકે દરેકની શક્યતા આપણને 25-25% જોવા મળે તો અહીંયા આપણી પાસે એના સ્વરૂપની કેપેસિટી અથવા તો કેટલા પ્રકારના જન્યુ બનશે આપેલા છે જે આપણી પાસે 25% છે એ આપણને મળે છે ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો હવેનો જે નેક્સ્ટ ટોપિક છે જેમાં આપણે સ્ટડી કરવાનો છે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ હવે આપણે લઈએ છીએ આનુવંશિકતાનો રંગસૂત્રવાદ શું છે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ તો આનુવંશિકતાનો રંગસૂત્રવાદ એમ કહે છે કે મેન્ડલે કામ કર્યું હતું મેન્ડલનું કામ વર્ષો પહેલાં થઈ ગયું હતું છતાં આ કામ છે એ અજાણ શા માટે હતું એની પાછળ ક્યાં ક્યાં ફેક્ટર છે એ જવાબદાર હતા તો જેનો અભ્યાસ છે એ આપણે આનુવંશિકતાના રંગસૂત્રવાદની અંદર છે એ કરવાનો છે કે ભાઈ મેન્ડલ છે એને એનું કાર્ય અઢારસો પાસઠની અંદર પૂરું કર્યું હતું છતાં એ 1900ની સાલ સુધી અજાણ શા માટે હતું આનુવંશિકતાનો રંગસૂત્રવાદ મેન્ડલે છે એનું કાર્ય કર્યું હતું 1865ની અંદર છતાં આ કાર્ય છે 1900ની સાલ સુધી અજાણ હતું કારણ શું હતું તો કે મેન્ડલનું કાર્ય 1865માં પોતાનું કાર્ય પ્રદર્શિત કર્યું છતાં 1900ની સાલ સુધી તે અજાણ હતું આવું થવાનું કારણ શું 1900ની સાલ સુધી મેન્ડલ છે એનું કાર્ય છે એ અજાણ શું કામે રહ્યું તકલીફ શું હતી તો તકલીફની અંદર પહેલી જ તકલીફ હતી સંચાર વ્યવસ્થા અત્યારે આપણે અહીંયાથી અમેરિકા જવું હોય તો તરત ફ્લાઇટ પકડીને પહોંચી જાય છે અથવા તો અહીંયાથી આપણે હિમાચલમાં જવું હોય તો તરત અહીંયાથી તમે દિલ્હી સુધી ફ્લાઇટ પકડી લઈને ત્યાંથી તમે બસમાં જવું હોય તો જઈ શકો છો તો આ બધી પોસિબિલિટી હવે છે અથવા તો અહીંયાથી આપણે વેરાવળ દ્વારકા ફરવા જવું હોય તો સરળ મસ્ત મજાના બાઇક લઈને કે કાર લઈને તમારે જવું હોય તો ઇઝીલી તમે જઈ શકો પણ ત્યારે વાહન વ્યવહાર અને સંચાર વ્યવહાર એટલો સરળ નહોતો સંચાર વ્યવહાર એટલો સરળ નહોતો મેન્ડલ છે એ કંઈ ફોન કરીને બીજા દેશમાં અથવા તો બાજુની સિટીની અંદર છે એ જ્યાં સાયન્સ કોન્ફરન્સ હોય ત્યાં પોતાનો કોન્ટેક્ટ કરી અને કામ છે એ પહોંચાડી શકતો નહોતો સંચાર વ્યવહાર અત્યારે સરળ છે ત્યારે એટલો સરળ નહોતો હતો જેનાથી એના કાર્યનો બહોળો પ્રચાર થયો નહીં અત્યારે તો તમે સોશિયલ મીડિયામાં પ્રચાર કરી શકો પણ ત્યારે સોશિયલ મીડિયા હતું નહીં તો કે ત્યારે સંચાર વ્યવહાર એટલો સરળ નહોતો તેથી તેનો બહોળો પ્રચાર થયો નહીં તેથી તેનો બહોળો પ્રચાર ન થયો મેન્ડલભાઈ જે એની પાસે માર્કેટિંગ કરવાની ક્ષમતા નહોતી શું કામ હતો કે એટલી બધી વ્યવસ્થા ત્યારે હતી નહીં બીજું તો કે એની સંકલ્પના છે કે જેમાં લક્ષણોના નિયંત્રણથી તેમજ સ્થાયી અલગ અલગ એકમ સ્વરૂપે આપણને લક્ષણો જોવા મળે મેન્ડલનું કામ જોઈએ આપણે તો જેમાં જનીનો માટે એને સંકલ્પના આપી હતી મેન્ડલે જનીનો માટે સંકલ્પના આપી હતી
आ સંકલ્પનાની જો આપણે ચર્ચા કરીએ તો આ સંકલ્પનામાં અલગ અલગ એકમ સ્વરૂપે આપી દીધી. એક વખત એને એમ કીધું હતું કે જનીન છે એ આપણને જોવા મળે છે ને આ જનીન કે જેને આપણે મેન્ડલની ભાષામાં કારક કહીએ છીએ એને એટલો બધો ત્યારે આપણે એમ કહીએ ને કે એક્સેપ્ટન્સ નહોતું મળ્યું. તો કે મેન્ડલ છે એને જ્યારે જનીનો માટેની સંકલ્પના આપી હતી ત્યારે એના નિયંત્રણ સ્થાયી તેમજ અલગ અલગ એકમ સ્વરૂપે થાય છે આપી હતી, જેના નિયંત્રણ સ્થાયી તેમજ અલગ અલગ એકમો સ્વરૂપે થાય છે. સ્થાયી તથા અલગ અલગ એકમો સ્વરૂપે થાય છે તથા તેના નિયંત્રણની સંકલ્પના એટલે કે એલીલ છે એ એકબીજા સાથે મિશ્ર થતા નથી, આ બાબત છે એ કોઈ સ્વીકારી નહીં. એટલે કે અલગ અલગ એકમ સ્વરૂપે થાય છે તથા આપણે ચર્ચા કરીએ કે નિયંત્રણ સ્થાયી તેમજ અલગ એકમના સ્વરૂપે થાય છે અને જે એકબીજા સાથે મિશ્ર થતા નથી. એની સાથે આપણને કીધું હતું કે જે એકબીજા સાથે મિશ્ર થતા નથી એકમ સ્વરૂપે છે તથા તેને આપેલ અથવા તો જણાવેલ તથા તેને જણાવેલ એલીલ, એલીલ એટલે આજે શું કહીએ છીએ આપણે એને જનીન, એકબીજા સાથે મિશ્ર થતા નથી તે વાત તેના સમકાલીનોને માન્ય ન હતી. તે વાત તેના સમકાલીનોને માન્ય ન હતી એટલે એના ભેગા કામ કરતા હતા એ લોકોએ કીધું કે ભાઈ હકીકતે તમે એમ કહો છો કે એલીલ છે જનીન છે એક સંતતિમાંથી બીજી સંતતિમાં ઉતરી આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ચર્ચા કરીએ તો એની કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાયની ચર્ચા કરી તો એના સમકાલીનો છે એ સ્વીકારતા નહોતા કે કેપિટલ આર અને સ્મોલ આર બે સ્વતંત્ર રીતે ઉતરી આવે છે. એનું કહેવાનું એમ હતું કે બે સ્વતંત્ર રીતે ઉતરી આવે એવું દર વખતે જરૂરી હોય નહીં. એમ માનતા હતા કે ભેગા થઈ જાય ને ભાઈ કેપિટલ ને સ્મોલ હોય તો બે મિશ્ર થઈ જાય. તો જ્યારે મેન્ડલ એમ કહેતો હતો કે બે મિશ્ર થતા નથી ત્યાર પછી જો આપણે વાત કરીએ તો ત્યારના સમયમાં મેન્ડલે જે જૈવવૈજ્ઞાનિક પૃથક્કરણ માટે આંકડાકીય માહિતી ઉપયોગમાં લીધી એ પણ ત્યારના સમયે નવી હતી. તો કે મેન્ડલે તેના માહિતીના વૈજ્ઞાનિક પૃથક્કરણ માટે ઉપયોગમાં લીધેલ આંકડાકીય અભિગમ તે સમયે નવો હતો, તે સમયે નવો હતો અને તે ત્યારના વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકાર્ય ન હતો. ત્યારના વૈજ્ઞાનિકો દ્વારા પણ સ્વીકાર્ય હતો નહીં. ત્યારના જે સાયન્ટિસ્ટ હતા એનું એવું કહેવાનું હતું કે ભાઈ તમે જે સાબિતી આપો છો એમાં રિઝલ્ટ બતાવો. તમે એમ કહો કે આંકડાના આધારે આ માહિતી છે, આંકડા 9:3:3:1 રેશિયો આવે છે, પણ શું હકીકતે એની અંદર જે જનીન આવેલું છે અથવા તો એની અંદર જે ડિટેલ છે એ 9:3:3:1 પ્રમાણમાં કેમ આવે છે એની માહિતી આપો. તો કે આ બધી જ માહિતી છે એ ત્યારે મેન્ડલ પાસે હતી નહીં. બીજું, મેન્ડલનું કાર્ય એ સંકલિત કરતું હતું અથવા તો એ માહિતી આપતું હતું કે કારક છે એ વિભક્ત એકમો છે. મેન્ડલ એવું કીધું હતું કે કારકો છે એ સ્વતંત્ર રીતે ઉતરી આવે છે, વિભક્ત એકમો છે, પણ એની ફિઝિકલ અથવા તો ભૌતિક માહિતી મેન્ડલ આપી શકતો નથી. મેન્ડલે કીધું હતું, મેન્ડલે કહ્યું હતું કે કારકો એ વિભક્ત એકમો છે પરંતુ તે તેનો ભૌતિક પુરાવો આપી શકો નથી, ભૌતિક પુરાવો આપી શક્યો ન હતો. મેન્ડલને કોઈ એમ કે ભાઈ કારક છે એ નવી સંતતિમાં ઉતરી આવે. મેન્ડલ એવું કીધું હતું કે કંઈક કારક જેવું છે જે નવી સંતતિમાં આવે છે. કોઈ ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ કારક એટલે શું,
तो કે ત્યારે મેન્ડલને ખબર જ નહોતી કે કારક એટલે જનીન થાય, કારક એટલે રંગસૂત્ર થાય, કારક એ જનીન છે, ડીએનએ નો ભાગ છે કે જે રંગસૂત્ર ઉપર આવેલા છે. કારણ કે ત્યારે માઇક્રોસ્કોપીમાં એટલા સંશોધન નહોતા થયા, માઇક્રોસ્કોપી છે એટલી આગળ હતી નહીં. તો આના કારણે મેન્ડલ છે એનું કાર્ય છે એ અજાણ હતું. ત્યાર પછી ત્રણ સાયન્ટિસ્ટ આવશે જેની અંદર આપણે યુગોદવરીસ, કોરેન્સ અને શેમાક નામના સાયન્ટિસ્ટ આવે છે. માઇક્રોસ્કોપિક અવલોકન કરી અને મેન્ડલના કાર્ય છે એને પ્રૂફ કરે છે કે મેન્ડલભાઈએ જે કારકો આપણને કીધા હતા એ કારકો એટલે હકીકતે જનીન છે. કઈ રીતે એની માહિતી આપી તેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.